સાહેબ દાદા સમય નથી થયો અમને 250 વર્ષ થયા છે 250 300 ને આડે ગાડે બાપુ સદગુરુ મોરાર સાહેબ એમના શિષ્ય હોથી સાહેબ શિકારી માણસ હિંસા કરનાર વ્યક્તિ જોજો ભજન એને ક્યાં લઈ આવે સંગ ક્યાં લઈ આવે સત્સંગ ક્યાં લઈ આવે શિકાર કરીને હાલે આવે છે મરલ 73 બધાય મારેલા 73 મારેલા સસલા મારેલા ઝોળી ભરી અને પાણીની તરસ લાગી વાડીમાં ઉતર્યા બાર શિકાર મૂક્યો છે પાણી પીવા ઉતર્યા છે એટલા સમયમાં બે મહાપુરુષો આવીને ઊભી ગયા ન્યાઓ કોણ સદગુરુ મોરાર સાહેબ અને ત્રિકમ સાહેબ ત્રિકમ સાહેબ આટો મારવા આવેલા સંતને મળવા આવેલા મોરાર સાહેબને અને સંધ્યા વંદના માટે બાર વાડી વિસ્તારમાં નીકળ્યા એને બરાબર આ વાડી જોઈ ત્યાં છાંયે પોતે ચલમ લગાવી ચેતન કરી અને મોરાર સાહેબે તણ દમ મારીને કીધું ત્રિકમ સાહેબ કે હા સાહેબ કે સમય આ સમય મને એટલી મોજ છે ત્યારે કે મારી સામે જો કોઈ આવી જાય ને તો ન્યાલ કરી દઉં અરે સાહેબ આપ તો મહાન છો આપ તો મહાપુરુષ છો ધારોય કરી શકો નહીં મને મોજ છે મારી સામે કોઈ આવવો જોઈએ ભલે ગૌ હત્યારો હોય ભલે બ્રહ્મ હત્યારો હોય ભલે સ્ત્રી હત્યારો હોય ભલે બાળ હત્યારો હોય કોઈ પણ આવે પણ ન્યાલ કરી દઉં એટલા શબ્દો બોલવા અને હોથીને પાણી પીને બહાર નીકળવું હલાવો પગથિયાવાળી વાવ આમ હોથી જોયું તો હોથીને મોરાર સાહેબ સામું જોયું મોથીએ મોરાર સાહેબે હોથી સામું જોયું ઓહો આ તો સિકંદર લૂંટારાનો છોકરો બે ઓળખે પાછા મહાપુરુષ મોરાર સાહેબ પણ ઓળખે ને હોથી પણ ઓળખે કે આ તો મોરાર સાહેબ અને થરાના રાજકુમાર હતા વાઘેલા દરબાર હતા એમને આંગણે રવિ સાહેબ ગયેલા એના માતા પિતા પાસે મોરારની માંગણી કરી 12 વર્ષની ઉંમર હતી બાલ આવે છે ભક્તિ કરે જગ સે રહે ઉદાસ તીરથ ઉનકી આશા કરે કબ આવે હરિ કે દાસ એવા મોરાર સાહેબ રવિ સાહેબે માંગણી કરી એના માતા પિતા પાસે કે તમારો મોરાર મને આપો કે બાપુ તમારો દીકરો છે કે નહીં એમ નહીં મારે ને ભેળો લઈ જાવો જોજો અહીંયા જનેતા છે ને પેલા ગુરુ છે આપણા મોરાર સાહેબને માંગણી કરીને માએ વચન માંગ્યું રવિ સાહેબ પાસે સાહેબ એક વચન આપો મારો મોરાર તમને દઈ દઉં કે બેટા મારું વચન છે બોલ તો મોરાર માથે મારી બીજી માં નો થવી જોઈએ મારા મોરાર માથે બીજી માં નો થવી જોઈએ અને આજીવન તમારી હામો રાખજો તમે આજીવન ભેળી હમાયતું ભજન તમારું એમ ભેગો રાખજો હાલમાં કોઈ જાવ તો મોરાર સાહેબ નો ખંભાળિયા જાયજો સદગુરુ મહારાજ ગુરુ મહારાજ હામે હમાણાસ અને અહીંયા મોરાર સાહેબ હમાણા બે મહાપુરુષો હામ હામ હમાઈ ગયા આજીવન છેલ લગી રાખ્યા ઈ મોરાર સાહેબ ઓથીને કીધું બેટા ઓથી કે હા બાપુ અહીંયા આવ બેસ પાય અરે બાપુ અમે તો મુસ્લિમ છે આબડસકનો જમાનો છેટા ઉભાર્યા ઓથી સાહેબ ઓથી છેટા ઉભાર્યા બાપુ કામ હોય કયો ને બેટા અહીંયા આવ નજીક બેસ આલે ચલમ દમ પાણી લગાય અરે બાપુ હું કોઈ દી ચલમ પીતો નથી મને દમ મારતા આવડે નહીં અરે સાધુનું માન રાખી દે આવી જા લીધો નજીક વાલા ન્યાલ કરી દઉં ને ઘડી આવી ગઈ ન્યાલ કરવાની આમાં તો ક્યાં કોણ મળી જાય કાંઈ નક્કી ન હોય કબ હુક લહેર દરિયા આવ કે બેડા પાર હો જાય પણ જો નિસ્તિન સદગુરુ ચરણ સેવે તો અભયદાન ગુરુ પલમે દેવે કાયમ નજીક રહેવું પડે આવા સત્સંગથી આવા ભજનોથી આવા ધર્મ કાર્યથી કાયમ નજીક રહેવા તો કોક દી મેળ પડી જાય અને ગયા ઓથી નજીકો ચલમ લાંબી કરીને ઓથી દમ લગાવ્યો એક બે ને ત્રણ ત્રિકાળદર્શીઓ બ્રહ્મ જ્ઞાની જગત બ્રહ્મય દેખાવા માંડ્યો ઓહો રામ ને રહીમ બે એક દેખાવા માંડ્યા કીધું ઓથી ઓલી જોડીમાં હું છે બેટા બાપુ કઈ નહીં જોવા દે નજીક આપાવી જોળી અંબાવી મરેલા 73 ને સસલાને માથે હાથ ફેરવીને ભગાડવા માંડ્યા અને 73 ને માથે હાથ ફેરવીને મોરાર સાહેબ ઉડાડવા માંડ્યા આ ખેલ જોઈ ગયા હો હોતી સાહેબ આ ખેલ જોઈ ગયા કહો બે ભાન થઈ ગયા પાછો બેટા આને મરાય આપણો ધર્મ ના પાડે છે એટલું કહીને બે મહાપુરુષો હોય ગયા પાગલ અવસ્થામાં હોથી પીડ્યા રાત પડીને બાપને ચિંતા થઈ સિકંદરને મારો દીકરો શિકારે ગયો ખાધા વિનાનો બેઠો છું કેમ વાર લાગી બે માણસો પાછળ મોકલ્યા नेक नाम खंभालिया ने सीम माथे ओथी ने लिए वा बथमा नाखीन बापू आने काक वळगाळ लागे पाछो नाम परंगणामा होती साहेब नु सिकंदर नु बेय नु नाम बापू आने काक वळग्यू लागे वळगाळ छे જોઈ ગા આકે મન ભુવાન વૈદ્યોન અટકળું બાંધવા મે ના કહો ચોકીમ પગ પડી ગયો છે આમ થઈ ગયો ને આમ થઈ ગયો આને માયલો કાઈ નહોતું છેલે એક ઓરડામાં પૂરે છે પાગલ અવસ્થામાં પોતે પડાઈ રહે છે માલિકનો બંદગી કરે છે ભજન કરે છે પછી ધીમે 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 બહાર નીકળી ગયા જ્યાં ભજન હોય ત્યાં જઈને બેહે એમાં મુસ્લિમનો દીકરો એટલે ભજનમાં આવીને બેહે પેલા 12 વર્ષનો ખંભાળિયા મોરાર સાહેબની જગ્યામાં नेवा नीचे उभीन भजन सांभळ्या नेवा नीचे उभीन तड़को होय टाढ होय वरसाद होय पण नेवा बाहर રહેવાનું જગ્યાને અંદર ન આવવાનું 12 વર્ષે મોરાર સાહેબ બહાર નીકળ્યા બેટા હોથી અહીંયા કા બાપુ ભજન સાંભળો છું પછી 18 વરણ એક લાગવા માંડ્યું અને જમાતના માણસોએ વાંધો લીધો કે બધાઈ જા પણ હરિજન સમાજમાં ન જાતો જમાતના માણસો આપણે નાતબારા મુકશે અને એક ઘડીએ ધણી રામદેવજી મહારાજનો પાઠ અને બે હરિજનના દીકરા આવ્યા બાપા ઓથી બાપુ કહા અમારે અહીંયા પાઠ છે ને તમારે ભજનમાં પધારવાનું છે બાપા અમે તમને વાયક દેવા આવ્યા છે જમાતના માણસો જોવે છે ને વાયક સ્વીકાર્યો તેદી સિકંદરે નક્કી કર્યું કે આજે આને ઓરડામાં પૂરી દેવો બહાર કેમ જાય છે આજે હું જોઈ લઉં એને ઓરડામાં પૂર્યો માથે હાકળ વાસી દીધી ખાટલો નાખીને ડાંગ લઈને બહાર બેઠો ડાંગ બોરડાની લાકડી ગેડિયો બોરડાનો ગેડિયો લઈને બહાર બેઠો આ તું ભજનમાં કેમ જા તને જોઈ લો એમ અને મધરાત થઈને 12 વાગ્યા ગજર ભાંગ્યો ને ઉપરથી અવાજ આવ્યો વેરાગ લાગ્યો ગુરુની વાટડીએ હાલો જ આયો હરિજનની હાટડીએ અને સાંભળી ગયો નો બાપો આ તો મારા દીકરાનો આ તો ઈ ભજન ગાતો લાગે ઓથી ગાતો લાગે બાણું ખોલીને જોયું તો હુતેલો હોથીઓ બે છોકરાને બોલાય કે દીકરાઓ જાવ તો કોણ ગાય છે જાવ તો છોકરા ગયા જોવા ગયા ને હરિજન સમાજમાં ઓહરીમાં એક તારો પડ્યો છે ખોળામાં એક તારો છે ને અલ્લાહો નબીજી રામ રહીમ એક કરી જાણો સમૃદ્ધ સુધરે મનખા મેરા તુહી નબીજી તુહી નબીજી તુહી નબી છોકરા જોઈને ચક થઈ ગયા બાપુ આ તો હોથી બાપુ ગાય છે દોડતા દોડતા આવ્યા સિકંદર બાપુ તો કે હા આપડા હોથી બાપુ ગાય છે હે હોથી ઓલી હાકળ દીધી તેને ખોલીને બતાવ્યું આ હું તોય કોણ છે બાપુ અમે ખોટું નથી બોલતા હો અમે ઓથી બાપુને જોઈને આવીશ અને ડાંગ લીધી હાથમાં ઓલો કડિયારી લાકડી લીધી હાથમાં મારો દીકરો જાદુગર થઈ ગયો બે બે રૂપ ધારણ કરવા માંડ્યો પણ આ તારી ખેર નથી હો અને લાકડી લીધી હાથમાં જ્યાં હરિજન સમાજમાં ભજન હાલતા હતા ત્યાં જઈને આમ બાવડું પકડ્યું પર બારું તો 95 વર્ષે ત્રિકાળ ગુના નાન થયું એને 95 વર્ષે કોણો બુઢો બાપો 95 વર્ષે એને ત્રિકાળ ગુના નાન થયો એ મારા નાથ હે દ્વારકાધીશ બે હાથ જોડા લાકડી પડી ગઈ હાથમાંથી મારો ભગત ક્યાં છે ભગતને તો ઓરડામ પૂર્યો હાલ મને ન્યા લઈ લે દ્વારકાધીશ પોતે હોથીનું રૂપ લઈને ગાતા હતા કાળિયો ઠાકર પહોંચ્યો વચન પાળવા આવેલા વચન વાયક આપ્યું હતું ને વાયક લીધું હતું ને એ પાળવા આવેલા અને હોથીને ઓરડામાંથી બહાર કાઢીને જ્યાં જોયું તો દ્વારકાધીશ પોતે હોથી બે હાથ જોડ્યા હે મારા બાપ કરુણાના સાગર મેં તો તારી કાક બંદગી કરી તારું ભજન કર્યું આ મારા બાપે જિંદગી આખી કાંઈ નથી કર્યું તો એ મારી ભેગોને લઈ લીધો છે કેવો તું કરુણાનો સાગર છો કેવો તું દયાનો સાગર છો કે છે غلام